સ્વાગત છે મિત્રો ગુજન આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે તમારે જીએસઆરટીસી બટનો રૂટ ચેક કરવો હોય કે આ બસનું શું રૂટ છે અને આ બસ કયા કયા પ્લેસ ઉપર જવાની છે તો એ તમે ઓનલાઈન કઈ રીતે ચેક કરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ તો સૌ પ્રથમ એની માટે આ ની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો આ વેબસાઇટમાં તમારે આવી જવાનું છે તમારે જો એપ્લિકેશનની મદદથી કરવી હોય તો એપ્લિકેશનની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એમાં પણ સેમ જ પ્રોસેસ હોય છે એ રીતે તમે ચેક કરી શકો છો તો અહીંયા સૌ પ્રથમ તમારે સોર્સ નાખી દેવાનું છે તો હું મારો સોર્સ નાખી દઉં છું માની લો કે મારે ગાંધીનગરથી ઠીક છે ગાંધીનગરથી રાજકોટ બસ સ્ટેન્ડ પછી અહીંયા તમારે ડેટ નાખી દેવાની છે જેટલા નંબર ઓફ સીટ જોઈતી હોય એ અહીંયા નાખી દેવાની છે પછી અહીંયા તમે જોઈ શકો છો કે જેટલી બસ અવેલેબલ છે એનું લિસ્ટ તમને અહીંયા આવી છે પછી અહીંયા તમે લિસ્ટ ચેક કરો તો અહીંયા તમને કોઈ સ્પેસિફિક રૂટ નહીં આપેલો હોય પણ અહીંયા જેટલા પણ પ્લેસે બસ જવાની હશે જે જે સ્ટોપ લેવાના હશે જે બી બસનો રૂટ હશે અહીંયા વાયા કરી અને જેટલા પણ સ્ટેન્ડ છે એના શોર્ટમાં ફોર્મ આપેલા હોય છે એ શોર્ટ ફોર્મથી મદદથી તમારે આઈડેન્ટિફાય કરવાનું છે કે આ એનો રૂટ શું હશે દાખલા તરીકે આ બસ છે તો કે એસએન જો કે એસએન આવે છે ક્રિષ્ણનગર માટે તો આ બસ ઉપડે છે ગાંધીનગરથી પછી કેએસએન એટલે ક્રિષ્ણનગર આવે છે બીપી એન એટલે કે બાપુનગર આવે છે પછી અમદાવાદ આવે છે પછી સી એચ એલ એચ એટલે ચોટીલા અને ત્યાંથી રાજકોટ જાય છે તો આવી રીતે જે પણ પ્લેસ હશે એના શોર્ટકોટ આપેલા હોય છે એ શોર્ટકટની મદદથી તમારે જે પણ પ્લેસ હોય એ પ્લેસ તમારે નક્કી કરવાનું હોતું હોય છે એવી રીતે આમાં પણ તમે જોઈ શકો છો આમાં પણ બધામાં શોર્ટકટ છે એવી રીતે અહીંયા કેએસએન ઉપડે છે ગાંધીનગરથી તો અહીંયા કે એન પછી બાપુનગર આવે છે પછી એ એટલે અમદાવાદ પછી આરજેટી એટલે રાજકોટ પછી જે એનડી એટલે જૂનાગઢ અને વીઆર એટલે કે વેરાવળ પછી ગાંધીનગર સોમનાથ છે એટલે લાસ્ટ ડેસ્ટિનેશન છે એનું સોમનાથ તો આવી રીતે જેટલી પણ રૂટ હશે એના શોર્ટ ફોર્મ અહીંયા આપેલા છે શોર્ટ ફોર્મની મદદથી તમારે જે પણ રૂટ છે એ તમારે આઈડેન્ટિફાય કરવાનો છે કે આ છે આ એનો રૂટ હોઈ શકે છે એવી રીતે જો તમારે એપ્લિકેશનની મદદથી કરવું હોય તો તમારે જીએસઆરટીસી એપ ગૂગલમાં અહીંયા લખી લેશો તો આ તમને એ પણ અહીંયા એપ્લિકેશન પણ મળી જશે એમાં પણ સેમ જ પ્રોસેસ હોય છે અહીંયા તમને બતાવી દો એમાં પણ તો અહીંયા એનું હોમપેજ છે પછી અહીંયા તમે બુકિંગ ઉપર ક્લિક કરશો પછી અહીંયા માની લો કે તમે અમદાવાદ ગીતા મંદિરથી સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડ લખેલું છે તો અહીંયા જેટલા પણ અહીંયા એ પણ તમે જોઈ શકો જેટલી પણ બસ હશે એ અહીંયા આવી છે પછી અહીંયા વાયા લખેલું છે એ વાયા છે એ છે એનો રૂટ છે એટલે અહીંયા જે મુન્દ્રાથી સુરતવાળી બસ છે એમાં એનજી એટલે અંજાર એજીડી એટલે ગાંધીધામ પછી એબીડી એટલે અમદાવાદ બીઆરડી એટલે બરોડા એન કે એટલે અંકલેશ્વર તો આ આ જે બસનો રૂટ છે એ આવી રીતે જેટલા પણ બસ મોબાઈલ એપની પણ અંદર તમને ફૂલ રૂટ છે બસના જે જે પ્લેસ ઉપર જવાની છે એ ફૂલ રૂટ અહીંયા તમને મળશે નહીં જે પણ રૂટ હશે એના તને તમને શોર્ટ ફોર્મ આપેલા હોય છે ઠીક છે તો આવી રીતે તમે મોબાઈલ એપ્લિકેશનમાં ચેક કરી શકો અને વેબસાઇટની મદદથી તમારે કરવું હોય તો વેબસાઇટની મદદથી પણ તમે કરી શકો છો એ રીતે તમને અહીંયા હજી પણ એક આ જે એપ્લિકેશન ની અંદર આપેલું છે એ અહીંયા તમને બતાવી દઉં અમદાવાદ ગીતા મંદિર થી અમદાવાદ ગીતા મંદિર થી સુરત તમારે જવું છે સેન્ટ્રલ સુરત સેન્ટ્રલ એટલે કે જે બસ ડેપો છે સુરત નો મેન ત્યાં આગળ ઠીક છે તો અહિયાં જે બસ છે એ ભુજ વાપી તો એમાં છે ગાંધીધામ જીએચડી એટલે ગાંધીધામ પછી એબીડી એટલે અમદાવાદ બીઆરડી એટલે બરોડા એસઆરટી એટલે સુરત વલસાડ અને લાસ્ટ જે સ્ટેશન છે એનું વાપી છે બરાબર છે તો એવી રીતે અહીંયા તમે આ વોલ્વો બસ છો તો એનું બીઆરડી એટલે બરોડા એન કે એટલે અંકલેશ્વર અને લાસ્ટ છે સુરત અમદાવાદ નહેરુનગરથી ઉપડે છે અને સુરત સેન્ટ્રલમાં જાય છે અહીંયા ઓરિજિન આપેલું હોય છે તમને ડેસ્ટિનેશન આપેલું હોય છે અને જે વાયા રૂટ હશે એ અહીંયા આપેલા હોય છે તો એ રૂટની મદદથી તમારે શોર્ટકટની મદદથી તમારે નક્કી કરવાનું છે કે આ બસનું શૂટ રૂટ હશે ઠીક છે એવી રીતે આ બસ તમે જોઈ શકો તો આ બસ છે અમદાવાદ નહેરનું કોઈ સુરત ઉપડે છે તો વાયા બરોડા છે પછી સોરી વાયા બરોડા બાયપાસ બરોડા બાયપાસ જાય છે અંદર જતી નથી પછી જે અંકલેશ્વર જીઆઈડીસી અને પછી સુરત સેન્ટ્રલ તો એવી રીતે જેટલી પણ બસ છે એના ઓરિજિન આપેલું હોય છે ડેસ્ટિનેશન આપેલું હોય છે ને વાયા રૂટ આપેલો હોય છે એ રૂટની મદદથી તમારે જે જીએસઆરટીસી જીએસઆરટીસીનો બસનો રૂટ છે એ શોટકટની મદદથી તમારે જે પ્લેસ છે એ નક્કી કરવાનું હોય છે ઠીક છે તો આવી રીતે તમે વેબસાઇટમાં મદદથી કરી શકો અને આવી રીતે મોબાઈલ એપ્લિકેશનની મદદથી તમે કરી શકો છો તો આ વેબસાઇટની લિંક પર તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને જે મોબાઈલ એપ્લિકેશન છે એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ઠીક છે તો આ વિડીયોની અંદર આપણે વાત કરી કે તમારે જીએસઆરટીસી બસનો રૂટ ચેક કરવો હોય તો એ તમે કઈ રીતે કરી શકો બીજા આના સંબંધિત જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર